નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો જે ટોપિક ચાલી રહ્યો છે, ટોપિક નંબર 18 છે, લેક્ચર 3 છે. આપણે મિત્રો અગાઉ વાત કરી હતી કે ડેગડીયાનું જે મહાવચન છે એ સુંદરજી શેઠ પાસે જે અન્નદાનનું ક્ષેત્ર જે ખુલ્લું મુકાયેલું હતું ત્યાં દેવા માટે બધા જ લોકોની કતાર લાગેલી હતી. કતાર એટલે લાઈન લાગેલી હતી, કતાર એટલે કે લાઈન લાગેલી હોય છે. હવે મિત્રો એ બને છે કે આ રાજુ અને કાળુ અને એના બે સાળા આ ચાર લોકો ત્યાં દૂરથી આ બધું જોવે છે. રાજુ કાળુને વિનવે છે, વિનંતી કરે છે, એને કહે છે કે ચાલો આપણે પણ લાઈનમાં થઈ જઈએ અને આપણે પણ લઈ લઈએ. પરંતુ કાળુ આ સુંદરજી શેઠ જે અંશક્ર ખોલેલું છે અને એ લેવા માટે બિલકુલ તૈયાર થતો નથી. ખૂબ વિનંતી કરીને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ ના જ પાડે છે. ના, આપણે તો મફતનું ખાવું નથી, હું ખાવાની જ નથી. આમ વારંવાર એને કહીને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી છતાં પણ એક રાજુ એને વિનંતી એવી કરે છે કે તમે મારી સામે છો, આ બે છોકરાઓ સામે છો. ત્યારે માંડ કાળુને તૈયાર કરે છે અને કાળુ તૈયાર પણ થાય છે. પરંતુ મિત્રો બને છે કે કાળુ જ્યારે ધીમે 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 કરતા આગળ વધે છે ત્યારે આ લાઈનમાં ઉભેલા એવા લોકો હતા કે એમની પાસે અઢળક ધન હતું અને એવા લોકોને જો લાઈનમાં ઉભા રહેવાનું દિવસું હતા, એ જ લોકો બીજા લોકોને બ્રાહ્મણોને દાન કરી શકતા હતા, આપી શકતા હતા. એવા લોકો જે સારા સારા ઘરના લોકો એ લાઈનમાં ઉભેલા જોઈ અને ખૂબ આ દ્રશ્ય જોઈને એને ખૂબ દુઃખ લાગે છે. પરંતુ ત્યારે એક રાજુ બોલે છે, કાળુએ કહ્યું, કાળુએ રાજુ વિડ્યું એટલે કે કહે છે કે તમે તો કહેતા હતા ને કે કોઠારમાં આપણા ધાન છે, કે જે કોઠારમાં જે પડ્યું ને એ આપણું ધાન છે, તો આપણા જ છે ને. તો પછી માજન આલે છે, માજન એટલે મહાજન આપે છે, એને લેવું એમાં શરમ સાથે. તમે જે એવું કહો છો કે આ બધું જ ધાન છે એ બધું આપણું છે અને મહાજન આપે છે અને આપણે લેવું છે, એમાં કંઈ શરમ સાથે લેવું જ પડે, આપે છે તો લેવું પડે, એમાં કંઈ શરમ હોય નહીં. ત્યારે એને કહે છે, ગણે એને તો ખરી છે, જે લોકો શરમને ગણે છે એને તો છે જ શરમ, જે લોકો નથી ગણતા એને કોઈ શરમ હોતી નથી. ને આપણા છે અને આપણે ઉલટાની વધારે શરમ આવે છે કે એક બાજુ મને શરમ એ આવે છે કે ધન આપવું છે અને એ જ ધન લેવા માટે આજે આપણે હાથ લાગુ કરવો પડે છે. મને શરમ સૌથી વધારે તો એ જ આવે છે. આપણા ધનને તો આપણે જ હાથ ધરવાનો અને ભીખ માંગવાની. તો હેડો હેડો એ બધું ગણ્યા વગર હેડો, હેડો હેડો એટલે ચાલો, હેડો એટલે ચાલો. આ જે તળપદો શબ્દ છે મિત્રો ઘણીવાર આપણને પૂછાતો થયો છે, હેડો હેડો એટલે ચાલો અથવા તો ચાલો, કે હેડો હેડો એ ચાલો ચાલો, એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની. અને જો તમે નહીં આવો ને, રાજુ શું કહે છે કાળુને, કે જો તમે ધ્યાન લેવા નહીં આવો ને તો હું પણ જવાની નથી, તો હું પણ નહીં જઉં. જવું તો જ્યારે તમારા સોગંદ છે, આપણે કંઈક નહીં વાતે વાતે સોગંદ આપતા, આ હું કરું તો કહે છો તમારી સોગંદ, એમ કે હું નથી જવાની, જવું તો તમારી કંઈ સોગંદ છે કે હું તો નથી જવાની, કે એને સ્પષ્ટ એને ના પાડે છે. પણ આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા અને હું નહીં જઉં ને તો આપણે તો મરશું મરશું, પણ આ બે છોકરા છે સાથે એ પણ મરી જશે. કે લોચો વાળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવતો તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. એને એક શરત મૂકી, હું તારી સાથે આવીશ, ચલો ચોક્કસ આવી જાઉં, આવીશ પણ ખરી, પણ આ ધાન લેવા માટે હું મારો હાથ ધરવાનો નથી, હું લેવા માટે અંદર આવવાનો નથી, હું નહીં આવું અંદર, મને શરમ આવે છે. ન ધરતા હાથ ધરવો એટલે હાથ લાગો કરવો, મને આપવું એવું કહ્યું, મીન્સ ખબર પડે ને કે આપણે કોઈની આગળ હાથ ધરવો એક રૂઢી પ્રયોગ અર્થે કહીએ તો કોઈની પાસે માંગવું, હાથ ધરવો એટલે માંગણી કરવી. તમારી પતિ હું ધરીશ પછી તો ખરું ને,
કે તમારા વતી હું મારો હાથ ધરી દઈશ, પછી તો કે ખરું ને? અરે ગાડી, કાળુની ઊંડી ઉતરી ગઈ આંખોમાં. બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી પડ્યું અને એકદમ એની આંખો પણ એકદમ નાની થઈ ગયેલી. શરીર જુઓ તો એકદમ ગરીબાઈ દેખાતી હોય, જડબા બડબા બધા હાડકા દેખાતા હોય, કારણ કે કાંધા પીધા વિના શરીર મિત્રો કેવું બની જતું હોય છે. એવું કંઈક એ બોલ્યું, આ દોઢ પાસે ખીચડી જીવન છે એમ તું માને છે? અને એમને ખબર હતી કે જે આપવાના છે એમાં દોઢ પાસે ખીચડી થાય એટલું વસ્તુ આપણને આપશે, અને દોઢ પાસે ખીચડી તો શું આપણું જીવન પૂરું થઈ જશે? કારણ કે એટલું બધું કોઈ ધન નતા આપવાના કે કોથળા ભરી ભરી કે થોડું એડ્યું છે, થોડુંક આપવાના હતા. કારણ કે અન્ન ક્ષેત્ર જે ચાલુ હોય ને એની મર્યાદામાં ધ્યાન આપે છે, એ વધારે ધ્યાન આપતા નથી. એટલા માટે કહે છે કે થોડું વધારે આપવાના થોડા છે તો માત્ર દોઢ પાસે. મિત્રો દોઢ પાસે મળશું, જો એક કિલો એટલે એને આપણે શું કહીએ છીએ જનરલી, તમને સમજાવો. આ એક કેજી હોય ખ્યાલ આવે તમને, એને આપણે કિલો બોલીએ છીએ. શું બોલો છો? કિલો. કિલો બોલીએ છીએ. એનું પાછું 500 ગ્રામ આવે એટલે કે શેર લઈએ છીએ, બરાબર. અને એનું પાછું અડધું થઈ જાય 250 ગ્રામ, એને આપણે શું કહીએ છીએ? અધશેર કહીએ છીએ. અધશેર એટલે 250 ગ્રામ એને કહીએ છીએ, બરાબર ને? અને પછી એનું જે આવે છે 125 ગ્રામ, એને આપણે શું કહીએ છીએ? અધશેર. અને એને કહીએ છીએ પાસેર. હવે આ જે ખીચડી આપવાની વાત કરીએ છીએ એ ખીચડી કેટલી આપવાની વાત કરે છે અહીંયા તો માત્ર ને માત્ર દોઢ પાસે પાસે કરી એના ઉપર થોડી વધારે એટલે કે કહી શકાય અંદાજે 200 ગ્રામ જેટલી ખીચડી આપણને મળશે. અને એટલામાં આપણું થોડું કે ધન આપણું બધું થોડું કે બધું પૂરું થઈ જશે. અરે બસીર આવે ને તો મારું તો પેટ નથી ભરાવાનું. બસીર એટલે 1 કિલો, તો કે મારું પેટ ભરાવાનું નથી. આગળ થતા ઉમેર્યું, ને તું જાણે છે કે વરસાદ આવવાનું છે? આ તો પરથમીનું, પરથમી એટલે કે પૃથ્વી. પરથમી એ તર્પણ શબ્દ મિત્રો વપરાય છે, પરથમી એટલે કે પૃથ્વી. ત્યાં પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે. પલ્લો એટલે પ્રલય, પલ્લો. જુએ છે
સોના એ હર્ધ લગ્ન અને હાડી મંજરમાં પણ પટેલ પણ હતા. સ્ત્રીઓ હર્ધ લગ્ન હતી, કપડાં પણ મૂકતા પહેરવાના હતા. કારણ કે પરિસ્થિતિ મિત્રો એવી સર્જાઈ હતી કે ખાવા માટે નહીં પણ પહેરવા માટે પણ ફાંફા હતા. ત્યારે સ્ત્રીઓ હર્ધ લગ્ન હતી, હર્ધ કપડામાં હતી અને હાડી મંજરમાં પટેલ હતા. એકદમ હાડકા દેખાતા હોય, શરીર ઉપર સેજ પણ નૂર પણ ના હોય, લોહી પણ ન હોય એવા એ પટેલો દેખાતા હતા. કોઈ બ્રાહ્મણ હતા, કોઈ વાણિયા પણ હતા. એ દરેક કાસ્ટ એટલે કે કોમના વ્યક્તિઓ હતા. કોઈ બ્રાહ્મણ પણ હતા, કોઈ પટેલ પણ હતા અને કોઈ વાણિયા પણ હતા એટલે કે જૈનો પણ હતા. જ્યારે ઠાકરડા તો મોટી સંખ્યામાં હતા. ઠાકરડા, ઠાકરડા એટલે ઠાકોર માટે શબ્દ પ્રયોજાયેલો છે. ગાજી અને સિપાઈ પણ હાલમાં સ્વયં હતા કે એમાં બીજી પણ પ્રજાતિઓ ઘણી હતી. એ ગાજી પણ હતા અને બધા શેર ભેગા એટલે કે અંદર બધા ભેગા હતા. પણ એ બધામાં ચાજો ભાગ તો આ તો એવું થતું જ હતું. પણ સૌથી વધારે જો ભાગ હોય ને, કારણ કે કોનું ધન હતું વધારે, ખેડૂતોનું હતું, કે સૌથી વધારે જો ચાજો એટલે કે વધારે જો ભાગ હોય ને તો ખેડૂતોને કાઉના પગ જાણે જડાઈ ગયા, એકદમ સ્તબ્ધ થઈ ગયું, ચકરાઈ ગયેલો હોય ને એમ. ભગવાને જીતો રાખવો હશે તો મોમાં મોમાં સોરી મુખાના જોડાય જ છે. અને જો ભગવાનને જીવતો રાખવો છે ને તો બધું આપણા માટે તૈયાર જ છે. પણ મારી સાથે તો ચાલો ને, કે મને તમારી ભૂખી મારી નાખવી છે. ત્યારે રાજુ એટલી કંટાળી ગયેલી હોય છે, એટલી કંટાળી ગયેલી હોય છે, એટલી દુઃખની વેદનાથી કહે છે કે હવે તમારે શું કરવાનું છે. જો મને તમારે જીવતી રાખવી હોય ને તો ચાલો મારી સાથે, અને જો તમે નહીં આવો ને તો હું પણ આ લેવા માટે હું પણ જવાની નથી. તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો, કે તમે વધારે વિચાર ન કરો તો કાંઈ નહીં, પરંતુ આ તમારા બે શાળાઓ છે, આપણી સાથે આવેલા જે શાળાઓ છે એમનો તો તમે વિચાર કરો. રાજુ કરકરતી હતી, કરકરતી એટલે એની આગળ એના પતિદેવને વિનંતી કરતી હતી કે તમે એમનો તો વિચાર કરો, મારો તો ન કરો તો કાંઈ નહીં, એમનો તો વિચાર કરો. આ વિચાર આપણી સાથે એકદમ કેવા નિમગ્ન થઈને જોઈ રહ્યા છે. હવે મને પણ એની સાથે ખૂબ દયા આવે છે. મારી વાતે તમે શું કામ મરો છો? એટલે હેડ વળીએ મને પગ પાડ્યો. હેડ એટલે ચાલ, હેડ એટલે ચાલોની વાત છે કે મારા બાદે, મારા બાદે એટલે મારા લીધે, મારા લીધે તમે શું કામ તમે પણ મરો છો, તમે એમ ચાલો ને એમ કહી અને વળી એણે પણ પગ પાડ્યો. એણે એટલે કાળુએ પણ રાજુની સાથે અન્ન લેવા માટે પગ પાડે છે. પાસે જતા એણે ચારે બાજુ નજર કરી. હવે મિત્રો બને છે ખાસ જે ઇમ્પોર્ટન્ટ બાબત છે કે રાજુના કહેવાથી કાળુ જાણતો પણ છે, પરંતુ આ જે બધું દ્રશ્યને જુએ છે અને એને એમ થયું કે આ માત્ર આપણે લેવા માટે એકલા ઉભેલા નથી, અહીંયા જે સામે ઉભેલા વ્યક્તિઓ એટલા બધા છે કે એમને જોઈને મને આજે એમ થાય છે કે ખરેખર એ ભગવાન આવી હાલત અમારી કેમ થઈ હશે. એ લોકોમાં બધા જે સારા સારા ઘરના લોકો પણ હોય છે અને જે સુખી અને સંપન્ન ઘરના લોકો પણ ત્યાં જોઈને એક નજર ફેરવે છે બધાને ઉભેલા જોઈને. અને ઊંચા ઉતરાવાળી મંદિરની પરિસરમાં આ સુંદરજી શેઠ આખી મીંચાઈ જેવા કપડાં અને સફેદ ધોતિયું અને અંગરખું અને સોનેરી તલાવા તલાવાળી ગાદી પાઘડીને કરે દુપટ્ટો વાળો પોશાકમાં શોધતા ગોળ તકિયાને ઉડેલી ગાદી પર બેઠા છે અને બીજા મહાજન પણ આસપાસ. હવે મિત્રો વાત અહીંયા છે કે જ્યારે ન છૂટકે એક રાજુના કહેવાથી, એક રાજુના કહેવાથી કાળું જાય તો પણ છે, ત્યાં બધી જ લોકોની જે લાઈન લાગેલી હોય છે અને એ દ્રશ્યને જોઈને એને આંખોમાંથી ઝળઝળિયા આવી જાય છે. અને એવા સમયે આ સુંદરજી શેઠ એક આસન ઉપર ઊંચા બેઠેલા હોય છે, એના એકદમ બગ બગાડ કહી શકાય એવા કપડાં પહેરેલા હોય છે, માથે એવું સરસ મજાનું ફાળ્યું હોય છે અને આજુબાજુમાં એના ચોકીદાર લોકો બેઠેલા હોય છે અને એકદમ બગ બગાડ વ્હાઈટ કપડાં જોઈને કાળું એમ થયું શેઠ પાસે આપણે માગવા જવા. અને આ દ્રશ્ય જોઈને એના આંખમાંથી બહુ દુઃખ થાય છે કે આપણું જ અન્ન પકવેલું અને આપણે આજે આ શેઠ પાસે ભીખ માગવા જવાની. અને શેઠનું જે દ્રશ્ય જોયું ને ત્યારે પગમાંથી જે જમીન મિત્રો સરકી જાય ને એટલું એને દુઃખ લાગે છે.
તમે વિચાર કરો કે તમારી પાસે અઢળક સંપત્તિ હોય અને અચાનક આપણે એવી કોઈ કુદરતી આફત આવીને પડે અને આપણે જ્યારે કોઈની જોડે હાથ લાગુ કરવો પડે ને મિત્રો, ત્યારે આપણી પણ જમીન ઉપરથી પગ સરકી જાય, આપણને પણ દુઃખ લાગે મિત્રો. તો જેને દુઃખ પડે ને એને ખ્યાલ આવી શકે. બાકી એમને શું આવે, જન્મમાં એક કંઈ કહીએ બે વાર કીધેલું છે કે દુઃખિયાના દુઃખને સુખિયા શું જાણે, એને કોઈક મતલબ ખબર ના હોય એની શું પરિસ્થિતિ છે. બાકી સાચી પરિસ્થિતિ મિત્રો જ્યારે માણસ ઉપર આવીને પડે ને ત્યારે વધારે ખ્યાલ આવતો હોય છે. ત્યારે હવે અહીંયા શું કહે છે કે જ્યારે પાસે તો ગયા બાજુમાં બધી નજર પણ ફેરવી, ઊંચા ઓટલાના પરિસરમાં ઊંચો ઊંચો ઓટલો હતો અને એની ઉપર પરસાદ સુંદર જે શેઠ આંખ મૂંચાઈ જાય તેવા કપડાં સફેદ ધોતીને અંગરખું પહેરવા હતું. આખું જે પહેરવેશ હોય ને એ અંગરખું પહેરવા હતું, એ સફેદ ધોતિયું એવું તો અંગરખું એટલે મીસા જે જમ્પોને બધું હોય ને એ પહેરવા હતું. સોનેરી કલાવાળી ભાગની બાગડી ગળે દુપટ્ટો હતો અને સોનેરી કલરની બાગડી એટલે કે જે સાપો કહી શકાય પહેરવા હતો. દુપટ્ટો પણ હતો, પોશાક પણ શોધતા ગોળતા ગયા અને અઢેલી ગાડી પર બેઠા હતા કે મઢેલી ગાદી હતી. જે તકીઓ એટલે કે ઓસીકુ હોય એ પણ પાછળ હતું. બીજા મહાજનોની આસપાસ બધા લોકો એકબીજા એની ના સેવામાં તત્પર હોય અને ફરતા હોય એવી રીતે બધા બેઠેલા પણ હોય છે. અને એવા સમયે આ રાજુ એમની પાસે માગવા જાય છે, એની પાસે આ દ્રશ્ય જોવે છે. હવે એ દ્રશ્ય જોયા પછી રાજુને સોરી કાલુને એમ થયું કે હવે આ લાયનો રહું કે ના રહું, જો રહીશ તો મને દુઃખ થશે, મારી ટેક તૂટી જશે, તો હવે રહેવાય કે ના રહેવાય. આ બંને વચ્ચે બહુ માણસ એકદમ માનસિક રીતે પડી ભાગેલો હોય છે. અને આ દ્રશ્યને મિત્રો અહીંયા જે ચર્ચા કરી છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચર 4 ની અંદર આપણે મળીશું, ત્યારે આગલા આપણા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આગળનો ફકરો વાંચતા રહેજો. આભાર.